ટુ ઇઝી ઇંગ્લિશ વર્લ્ડ આજે આપણે સ્ટાન્ડર્ડ ટ્વેલ્વ ઇંગ્લિશ સેકન્ડ લેંગ્વેજ સપ્લિમેન્ટરી બુક લેપમિંગ એનું રીડ વન ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા ભણીશું ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા એટલે કે સલીમ અલી યસ ઓલ્ડ સિલેબસમાં સલીમ અલીનો પાર્ટ જે છે એ આવતો હતો એ જ જે છે એ સલીમ અલી વિશે આપણે ભણવાના છીએ તેર આર મેની બર્ડ્સ અરાઉન્ડ આપણી આજુબાજુ ઘણા બધા પક્ષીઓ છે વેધર ઇટ ઇઝ અ સિટી ઓર અ વિલેજ પછી એ શહેર હોય કે ગામડું આપણી આજુબાજુ ઘણા બધા પક્ષીઓ જોવા મળતા હોય છે મોસ્ટ ઓફ અસ લાઈક વોચિંગ કલરફુલ બર્ડ્સ આપણામાંના ઘણા બધાને રંગબેરંગી પક્ષીઓ જોવા ગમતા હોય છે હાયોર તેમ છતાં પણ ધેર વોઝ એ મેન આપણે આજે કેવા વ્યક્તિની વાત કરવાની છે હુ વોઝ સો ઇન્વોલ્વ ઇન ધેર સ્ટડી એ આ પક્ષીઓના અભ્યાસમાં એટલા બધા ઇન્વોલ્વ એટલા બધા ઊંડા ઉતર્યા હતા દેટ હી વોઝ નિક નેમ ધ બર્ડ મેન ઓફ ઇન્ડિયા એનું હુલામણું નામ જ બર્ડ મેન ઓફ ઇન્ડિયા પડી ગયું યસ એ બીજા કોઈ નહીં ધ નેમ ડોક્ટર સલીમ મોહઝુદ્દીન અબ્દુલ અલી હા પૂછાશે સલીમ અલીનું આખું નામ પણ પૂછાઈ શકે ડોક્ટર સલીમ મોહુદ્દીન અબ્દુલ અલી એને કહે છે એ વ્યક્તિ કેવા છે ઇઝ સેરોનિમસ વિથ બર્ડ્સ એ પક્ષીના સમાનાર્થી તરીકે પ્રખ્યાત છે ઈ મેઇડ બર્ડ્સ શિફ્ટ એણે પક્ષીઓને શું બનાવ્યું એક પોતાનો એક વિષય તૈયાર કર્યો એટેમ્પ્ટ એટ એચીવિંગ ઓર ગેઇનિંગ સમથિંગ એનો એક એનો કે હતી પક્ષીઓનો અભ્યાસ કરવો ઇટ ઇઝ યુઝ ટુ બી મેર ફન ફોર ધી મસ્ટ મેર શબ્દ જો મેર એટલે જસ્ટ અને મોસ્ટ એટલે બાકીને બધા મોટા ભાગના આપણા બધા માટે માત્ર એ ફન હોય પક્ષીઓને જોવા એ માત્ર આનંદોની વાત હોય જ્યારે સલીમ અલી માટે એમનો મુખ્ય એમનું આખી જિંદગીનું મુખ્ય કાર્ય હતું હવે એમનું બેકગ્રાઉન્ડ જોઈએ સલીમ અલીનો ઉછેર કેવી રીતે થયો એમનું ફેમિલી બેકગ્રાઉન્ડ શું હતું તો ઓર્ફન્ડ નો મતલબ છે અનાથ લોસ્ટ હિઝ પેરેન્ટ્સ એમના માતા પિતા એમણે ગુમાવ્યા હતા ક્યારે એટ અ વેરી યંગ એજ ખૂબ જ નાની ઉંમરે એમના પેરેન્ટ્સ છે એમને છોડીને ચાલે ગયા તો સલીમ અલી વોઝ બ્રોટઅપ બાય હિઝ મેટરનલ અંકલ સલીમ અલીનો જે ઉછેર છે બ્રિંગઅપનું ભૂતકાળ છે સલીમ અલીનો ઉછેર એમના મામાએ કર્યો એઝ અ ચાઇલ્ડ અને નાનકડા બાળક તરીકે સલીમ વોઝ ગીવન એન્ડ એક્સપેન્સિવ એરગન આ એક ઘટના બની છે એક દિવસ એમના મામાએ શું કર્યું એમને એક બાળક હોય છે તો એને આપણે વસ્તુ તો આપીને ગિફ્ટમાં પ્રેઝન્ટ તો

દેટ વન ઓફ ધી સ્પેરોઝ હી હેડ સોટ એણે જે ચકલીઓ ઉપર જે ગોળી છડાવી છે એરગનથી એમાંની એક ચકલી એટ હેડ અ યલો થ્રોટ એનું જે ગળું હતું ને એ પીળું હતું એટલે એમ કહેવાય છે કે આ ચકલી જે છે ને એની સલીમ અલીની જિંદગી બદલાવી દીધી હી કુડન્ટ હોલ્ડ હિઝ ક્યુરોસિટી આ વસ્તુ જોઈને પોતાની જિજ્ઞાસાવૃત્તિ છે એને રોકી ના શક્યા ક્યુરિયોસિટી એટલે જાણવાની ઈચ્છા એન્ડ એપ્રોચડ હિઝ અંકલ એ પોતે એમના મામા પાસે ગયા હિઝ અંકલ વોઝ ઇક્વલી ક્લુલેસ એને પણ ખબર નહોતી આપણે જનરલી કોઈ બાળકો આપણને કોઈ પ્રશ્ન પૂછે તો આપણને ખબર ન હોય તો આપણે શું કહીએ છીએ કે ના એવું કંઈ જાણવાની જરૂર નથી આમાં જે રોલ એમનો જે ભજવ્યો છે એ બહુ સુપર રોલ છે એને મામા શું કર્યું તો એના મામા એમને ક્યાં લઈ ગયા હીઝ અંકલ હુ વોઝ ઇક્વલિક્રુલેસ એને પણ ખબર નહોતી ટુ હિમ ક્યાં લઈ જાય છે ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી જેનું ટૂંકું નામ છે બીએનએચએસ એમને બીએનએચએસમાં લઈ ગયા અહીંથી સલીમરીની જિંદગીનો વળાંક આવી ગયો ઇન ધ હોપ ઓફ ફાઇન્ડિંગ એન આન્સર આનો જવાબ મેળવવાની આશા સાથે કે ભાઈ આ કયું પક્ષી છે જાણવું હોય તો અહીંયા જ જવાય ત્યાં એમને સલીમને લઈ જાય છે ધેર ધ ઓનરરી સેક્રેટરી જ્યાં એ જે સેક્રેટરી હતા એનું નામ છે ડબલ્યુ એસ મિલિયાર્ડ એણે શું કીધું ટોલ્ડ હિમ ડેટ ધ બર્ડ વોઝ ધ યલ્લો થ્રોટેડ સ્પેરો એ કે આ પક્ષી બીજું કોઈ નથી પણ એ ચકલી જ છે પણ એ પીળા ગળાવાળી ચકલી છે મિલિયર્ડ ઓલ્સો ટોલ્ડ હિમ મેં એમ પણ કીધું અબાઉટ ધ વેરાયટી ઓફ સ્પેરોસ ઘણી બધી ચકલીઓની અંદર વિવિધતા છે એની પણ વાત કરી ધેટ ડે એ દિવસે સલીમ ડિસાઇડેડ ધેટ હી વોઝ ગોઈંગ ટુ બી એન ઓર્નિથોલોજીસ્ટ એ દિવસે વિચાર કરો એક નાનકડા એવા છોકરાએ જે ચકલીઓ ઉપર ગોળી બાર કરતો એ નાનકડા એવા છોકરાએ પક્ષી શાસ્ત્રી બનવાનું નક્કી કર્યું ઓર્નિથોલોજીસ્ટ નો મતલબ બર્ડ જે પક્ષીઓનો અભ્યાસ કરે એને શું કહેવાય પક્ષી શાસ્ત્રી નોમન વુડ હેવ ઇમેજિન દેટ ધ બર્ડ શૂટર કોઈ એવી કલ્પના નહોતી કરી કે જે પક્ષીઓનો શિકાર કરનાર જે પક્ષીઓનો શિકારી એક રીતે કહી શકાય શૂટર વુડ બીકમ અ બર્ડ લવર એ પક્ષીઓનો પ્રેમી બની જશે એન્ડ નેચર કન્ઝર્વર અને પ્રકૃતિનો જેને કહે ને રક્ષણ કરવાવાળો બની જશે વન ડે એક દિવસ આવું થશે એવું કંઈ વિચાર્યું નહોતું ઇન્ક્લિનેશન એન્ડ ચોઈસ ઓફ એ નોવેલ કેરિયર એટલે કે ને ઇન્કલિનેશન એટલે આપણો ઢોળાવો આપણે ઈચ્છા આપણને જે બાજુ વળવાની ઈચ્છા હોય આપણી તો એને કહેવાય ઇન્કલિનેશન તો એમનું જે આ પોતાની દ્રઢ ઈચ્છા હતી આ નવી કારકિર્દી તરફ વળવાની ઓપ્શન મેઇડ સલીમ્સ લાઈફ ફૂલ ઓફ હાર્ડશીપ આનાથી કંઈ સલીમને એમાં એની જિંદગીમાં રાહત થયે એવું નથી એણે પોતાની આ જે છે એ આ જે ચોઈસ પ્રમાણે આગળ વધવામાં ખૂબ જ તકલીફ પડી હાર્ડશીપ એટલે ખૂબ મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એઝ એ યંગ મેન સલીમ હેડ ટુ ફેઝ યર્સ ઓફ અનએમ્પ્લોયમેન્ટ સલીમને એક યુવાન વ્યક્તિ તરીકે ઘણી બધી ઘણા બધા વર્ષો સુધી બેરોજગારી સહન કરવી પડી હી મોવ ટુ બર્મા એ બરમા જાય છે ટુ લુક આફ્ટર ધ ફેમિલી માઇનિંગ એન્ડ ટીમ્બર બિઝનેસ એમનો જે પરિવારનો જે બિઝનેસ છે એ બિઝનેસ આગળ વધારવા માટે એ બર્મા જાય છે ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ હવે જેને કે ને કે જ્યાં ચા વહા રાહા હા ઇટ વોઝ અ રિવોર્ડિંગ એક્સપિરિયન્સ ફોર ધ નેચરલિસ્ટ એ પ્રકૃતિ પ્રેમી માટે તો આ ખૂબ જ સારું હતું એઝ ધેર વેર એન્ડલેસ ઓપોર્ચ્યુનિટીઝ ફોર એક્સપ્લોરિંગ ધ ફોરેસ્ટ ઓફ બર્મા બર્માના જંગલોમાં ફરવું એ એના તો ખૂબ મોટી તક હતી કારણ કે તો જ્યાં જાય ત્યાં એને ફાયદો જ થાય છે એ જગ્યાએ વધારે પક્ષીઓ જોવા મળ્યા અહીંયા આપણે ક્વેશ્ચન પૂછ્યું છે કે હાઉ વિલ સલીમ અલી રિલેટ હિઝ ઇન્ટરેસ્ટ એન્ડ હિઝ કેરિયર તો સલીમ અલીએ પોતાનો રસ છે એને કારકિર્દી તરફ કેવી રીતે ઢાળ્યો તો આફ્ટર રિટર્નિંગ ટુ ઇન્ડિયા બર્મામાંથી જ્યારે સલીમ અલી પાછા ભારત આવે છે સલીમ ટ્રાઈડ ટુ ગેટ અ જોબ એઝ ઓર્નિથોલોજીસ્ટ વિથ ઝુઓલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા આ જગ્યાએ ભારતનું જે આ જે ડિપાર્ટમેન્ટ છે એમાં એ જાય છે અને પક્ષી તકે તરીકે એ નોકરી કરવા માગે છે એવું જણાવે છે બટ વોઝ રિજેક્ટેડ યાદ રાખો એમને ના પાડી દેવામાં આવે છે શું કામ તો આપણે ગવર્મેન્ટની અંદર એ ખાસ નિયમ છે કે ભાઈ આપણી પાસે ડોક્યુમેન્ટ એટલે કે ડિગ્રી આપની પાસે હોવી જોઈએ વોઝ રિજેક્ટેડ સિન્સ હી ડીડ નોટ હેવ એમએસસી એટલે કે માસ્ટર ઓફ સાયન્સ ઓર પીએચડી એટલે કે ફિલોસોફી ઓફ ડોક્ટરેટ આ બંને ડિગ્રી એમની પાસે બેમાંથી એક પણ ડિગ્રી નહોતી હી ડિસાઇડેડ ટુ સ્ટડી ફર્ધર ટુ એકવાયર એલિજીબિલિટી તો કે કાંઈ વાંધો નહીં આ યોગ્યતા મેળવવા માટે હું હવે ભણીશ આ ડિગ્રી નથી મેળવી તો હવે મેળવીશ તો આ એલિજિબિલિટી ફોર ધી જોબ જોબની પાત્રતા નોકરીની પાત્રતા માટે એને આગળ ભણવાનું નક્કી કર્યું હવે આ એ સમયની વાત છે જ્યારે આ બંને ડિગ્રી જે છે એ કંઈ આપણા દેશમાં કે મોટા જેને કહે ને કે નાના સિટીમાં તો થતી નહોતી અને મોટાભાગે આવું બધી જે કંઈ માસ્ટર ડિગ્રી લેવા માટે ફોરેન જવું પડતું હતું તો ફો સલીમ વેન્ટ ટુ જર્મની સલીમ આ ડિગ્રી લેવા માટે ક્યાં જાય છે જર્મની એન્ડ ગોટ ટ્રેન અંડર પ્રોફેસર સ્ટ્રેસમેન એમની પાસે તાલીમ લે છે એન્ડ એક્નોલિજ ઓનિથોલોજીસ્ટ ઇન બર્લિન બર્લિન જે પ્રખ્યાત જે પ્રોફેસર છે એમની પાસે એ તાલીમ લે છે હાવ એવર વેન હી કેમ બેક ટુ ઇન્ડિયા જ્યારે પાછા આવે છે ભારત હી ફાઉન્ડ આઉટ દેટ ધેર વેર સ્ટીલ હાર્ડલી એની ઓપોર્ચ્યુનિટીઝ ઇન હિઝ પ્રોફેશન ડિટેલમાં આગળ એવું ખરેખર મુખ્ય પાઠમાં એવું લખ્યું છે કે ફરી પાછો એ એપ્લાય કરે છે ત્યારે એમને એમ કહેવામાં આવે છે કે હવે કોઈ વેકેન્સી નથી જગ્યા નથી જગ્યા હોય તો તમને નોકરીમાં લઈએ ને તમારી પાસે ડિગ્રી છે એનો મતલબ એવો થોડો છે કે તમને નોકરીમાં લે લેવા જગ્યા જ નથી આવું એમને કહેવામાં આવે છે અનધર મેન વુડ હેવ ગિવન અપ એન્ડ ડિસ્કસ આ જગ્યાએ કોઈ બીજી વ્યક્તિ હોત ને તો નિરાશ થઈ અને એને છોડી દીધું હોત બટ નોટ સલીમ પણ આ સલીમ નિરાશ થાય એ નહોતા એ ડિસાઇડેડ ટુ ક્રિએટ એન ઓપોર્ચ્યુનિટી એને વિચાર કર્યો કે ઓપોર્ચ્યુનિટી હું ક્રિએટ કરું તકનું સર્જન હું કરું તક ન હોય તો શું કરવાનું કંઈ વાંધો નહીં ઇવેન્ટ ટુ ધ બોમ્બે નેચરલ હિસ્ટ્રી સોસાયટી એ પોતે બીએનએચએસમાં જાય છે એન્ડ ઓફર્ડ ઇઝ ફ્રી સર્વિસીસ ફોર કન્ડક્ટિંગ રિજિયનલ ઓનિથોલોજીકલ સર્વિસ આ કામ કરવાનું પક્ષીઓનું જે સર્વે કરવાનો છે એ કામગીરી ફ્રી ઓફ એને કોઈ પણ જાતની સેલરી લીધા વગર એમને આ કામ સ્વીકાર્યું શરૂ કર્યું એને ચોખ્ખું કીધું કે ભાઈ તમારી પાસે વેકેન્સી નથી એટલે કે જગ્યા નથી એનો મતલબ એવો થયો કે તમે હવે કોઈને પણ નોકરી રાખવા માટે પૈસા દેવા માટે સક્ષમ નથી એનો તમે પગાર આપી શકતા એમ નથી તો કે છે મારે પગાર જોતોય નથી બસ તમે મને કામ આપો સેઝ સલીમ અલી ઇટ ઇઝ સેલ્ડમ વન ગેટ્સ એન ઓપોર્ચ્યુનિટી ઇન લાઈફ ટુ ડૂ વોટ વન વોન્ટ ટુ ડૂ ખરેખર માણસને ભાગ્યે જ કોઈ વ્યક્તિ હશે એવી કે જેને એવો ચાન્સ મળતો હશે કે એને એના રસની એને જે જે બાજુ જવું છે એ બાબત જે જ વસ્તુ જે છે એ એમને એની ઓપોર્ચ્યુનિટીમાં મળતી હોય ઘણા બધા લોકોનો રસ કોઈ બીજો હોય અને કોઈ બીજા ફિલ્ડમાં હોય છે આઈ થિંક ધ બેસ્ટ રિઝલ્ટ આર ધોઝ વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થ વાઇલ જો આ શલીમ અલીની વાત બહુ જ મહત્ત્વની છે એ કહે છે કે તમે કોઈ પણ કામ કોઈ પણ કામ કરો એ શું કહે છે આઈ થિંક હું એવું વિચારું છું કે ધ બેસ્ટ રિઝલ્ટ આર ધોર સારામાં સારું પરિણામ ક્યારે મળે વેન યુ આર ડુઈંગ સમથિંગ વર્થવાઇલ જ્યારે તમે ખૂબ જ કોઈ કાર્ય બહુ સારું કરો વિચ યુ એન્જોય ડુઈંગ વિધાઉટ ધ મોટિવેશન ઓફ મટિરિયલ રિવોર્ડ મટિરિયલ રિવોર્ડ સમજો કોઈ પણ જાતના ભૌતિક બદલાની અપેક્ષા વગર જ્યારે કામ કરવામાં આવે ત્યારે એ કામ ઉત્તમ થાય છે અહીંયા સલીમ અલી આપણે બધા જનરલી નોકરી કરતા હોય તો પગાર લેતા હોય તો કે છે કે સલીમ અલી એક પણ રૂપિયાની અપેક્ષા વગર એણે કામ કર્યું છે અને એ અપેક્ષા વગર કામ કરવું એ ઉત્તમ કામ કહેવાય ઇટ વોઝ એ સિન્સિયરિટી એમની સિન્સિયરિટી હતી ધેટ વન હી મેની એવોર્ડ્સ ઘણા બધા એવોર્ડ્સ અને મેડલ્સ મળ્યા અને ફ્રોમ ઓલ ઓવર ધી વર્લ્ડ ઇન્કલુડિંગ ધ પદ્મશ્રી પદ્મ વિભૂષણ આ બંને તો એવોર્ડ મળ્યા જ અને સાથે સાથે ઘણા બધા એવોર્ડ જે છે એ સલીમ અલીને મળ્યા છે સલીમ અલી વોઝ અ ટ્રુ નેચર લવર એક સાચા પ્રકૃતિ પ્રેમી હતા એન્ડ હી ઇઝ લવ ફોર ધી વાઇલ્ડ લાઈફ એમને વન્યજીવો પ્રત્યે એમનું જે પ્રેમ છે

એન્ડ says ઇઝ ધ ઇન્ટરેસ્ટ ઓન ધ કેપિટલ મસ્ટ બી યુઝ આપણી પાસે પૈસા હોય અને પૈસા ઉપર વ્યાજ આવતું હોય તો ખરેખર આપણે એ વ્યાજ વાપરવું જોઈએ મૂળ મુદ્દલ આપણે વાપરવીને જોઈએ એમ કહે છે વાયર લિવિંગ ધ કેપિટલ ઇટ સેલ્ફ ઇન્ટેક્ટ આપણી જે મૂડી છે એને ઇન્ટેક્ટ ઇન્ટેક્ટ શબ્દનો મતલબ સમજજો એમ ને એમ અકબંધ જેને કહેવાય આપણી મૂડીને આપણે અકબંધ રાખવી જોઈએ આપણે એના ઉપર જે વ્યાજ આવે એ વાપરી શકીએ એનો મતલબ પ્રકૃતિને આપણે કોઈ પણ જાતનું પ્રકૃતિને નુકસાન કરવાનું આપણે થતું નથી હા પ્રકૃતિમાંથી જે આનંદ મળે છે એ એ મૂડી ઉપરનું વ્યાજ છે એ આપણે વાપરી શકીએ પણ પ્રકૃતિને એમને એમ રાખવાની છે એને નુકસાન કરવાનું નથી દિસ ઇઝ હાઉ આઈ વાઇલ્ડ વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન એ કે હું વન્યજીવોનું રક્ષણ કેવી રીતે કરવું એ આ રીતે હું સમજું છું એન્ડ બિલીવ ધેટ ફ્યુચર જનરેશન્સ હવે આવનારી જે પેઢીઓ છે સ્ટુડ એન્જોય ધ સેમ ફન વિથ ઇટ એટ આઈ હેડ જે રીતે મેં આ પ્રકૃતિને માણી છે આવનારી પેઢીઓ પણ આ રીતે પ્રકૃતિને માણે કે પ્રકૃતિને નુકસાન કર્યા વગર એનો જે કંઈ પણ આનંદ ઉઠાવવાનો છે એ ઉઠાવે તો હું એમ માનું છું કે એ બરાબર કહેવાય ધ બર્ડમેન ઇઝ સર્વાઈવ કેવી રીતે એમનું ચાલતું આપણને પ્રશ્ન એ થાય કે ભાઈ પૈસા લીધા વગર કેવી રીતે ચાલે તો બર્ડમેન પાસે એક શોખ નહોતા ઘણા બધા શોખ હતા એમાં બીજો શોખ એનો શું હતો તો બુક્સ બર્ડ્સ ઉપર બુક્સ લખવાનું તો એ કેવી રીતે સર્વાઈવ થતા હતા એટલે કે કન્ટિન્યુ ટુ લીવ બાય હિઝ બુક્સ ઓન બર્ડ્સ પક્ષીઓ ઉપર એણે ઘણી બધી બુક્સ લખી હતી દેટ અ સ્મોલ ગ્રુપ ઓફ પીપલ યુઝ ટુ એન્જોય બર્ડિંગ અને કેવા લોકો બુક ખરીદતા કે જે લોકોને પક્ષીઓનો અભ્યાસ કરવામાં ખૂબ જ રસ હોય એન્ડ એન્ડેવિયર ફોર ધ કન્ઝર્વેશન ઓફ ધ વાઇલ્ડ લાઈફ અને જે લોકો વન્યજીવોને બચાવવા માટેના પ્રયત્ન એન્ડેવિયર એટલે પ્રયત્ન કરતા હોય એના માટે એ જે છે એ ખૂબ જ સારું હતું ડૉક્ટર અલી ઇઝ નો મોર બટ ઇઝ લેઝ સી લીવ ઓન ડૉક્ટર અલી ભલે આપણી સાથે ના હોય પણ એમની જે દંતકથાઓ છે એમની જીવનશૈલી જે એમની જે બધી વાતો છે એ હજી આપણી સાથે છે નેક્સ્ટ પ્રશ્ન પૂછ્યો છે હાઉ કેન વી પે અ ટ્રીબ્યુટ ટુ ધીસ બર્ડમેન હવે આવા સરસ એવા જે છે એ બર્ડમેનને આપણે કેવી રીતે શ્રદ્ધાંજલિ આપી શકીએ તો કે છે લેટ્સ પે અ ટ્રીબ્યુટ ટુ ધ બર્ડમેન બાય લર્નિંગ ટુ આઇડેન્ટિફાય અ ફ્યુ બર્ડ્સ અરાઉન્ડર્સ આપણી આજુબાજુના અમુક પક્ષીઓને આપણે ઓળખીએ તો આપણે કંઈક એને એને શ્રદ્ધાંજલિ આપી ગણાય બિફોર યુ સ્ટાર્ટ સ્ટડી ધ નેમ્સ ઓફ ડિફરન્ટ બોડી પાર્ટ્સ ઓફ અ બર્ડ ઇન ધ પિક્ચર અહીંયા જે કંઈ આપણા પક્ષીઓ આપ્યા છે એનું આપણે અભ્યાસ કરીએ એ પહેલાં ઇટ વિલ હેલ્પ યુ શું કરજો સ્ટડી ધ નેમ્સ ઓફ ડિફરન્ટ બોડી પાર્ટ્સ એકચ્યુલી ઓરિજિનલ જે આ પાર્ટ જ્યાંથી લેવામાં આવ્યો છે ને એ પાર્ટમાં પહેલાં બર્ડનું એક પિક્ચર આપ્યું છે અને એ બર્ડના અલગ અલગ ઓર્ગન છે ને એ બતાવ્યા છે કે ભાઈ એની ચાંચ કહેવાય એમની પૂંછ કહેવાય તો એક એ તમે અભ્યાસ કરી લો જેથી કરીને તમને ખબર પડશે પક્ષીઓ વિશે ઇટ વિલ હેલ્પ યુ અન્ડરસ્ટેન્ડ ધ ડિસ્ક્રિપ્શન્સ એઝ વેલ એઝ વિલ એનેબલ યુ ટુ ડિસ્ક્રાઈબ બર્ડ્સ અને સાથે સાથે તમને પક્ષીઓનો જેને કે એનું વર્ણન કરવામાં પણ મદદરૂપ થશે ધ ફોલોઇંગ આર ધ ડિસ્ક્રિપ્શન્સ ઓફ સમ કોમન બર્ડ અરાઉન્ડર્સ આપણી આજુબાજુ જે સાધારણ બધી રીતે જે સામાન્ય જગ્યાએ જોવા મળતા એવા પક્ષીઓ છે એના વિશે વાત કરી છે રીડ ધ ફીચર્સ એન્ડ ટ્રાય ટુ નોટિસ ધેમ વેન યુ સી ધેમ નેક્સ્ટ આમના ફીચર્સનો અભ્યાસ કરો અને જ્યારે ફરી પાછા તમે પક્ષીઓને જુઓ ત્યારે એ બરાબર નોટિસ કરજો ધ્યાન લેજો કે ખરેખર એ વસ્તુ એમાં એ પ્રમાણે છે કે નહીં હવે આટલે સુધી જે પાઠ છે એ આપણે પરીક્ષા માટે કોમ્પ્રિહેન્શન માટે અગત્યનો છે હવે જે ડિટેલ આપી છે એ સમજવા માટે જરૂરી છે મોટે ભાગે અત્યાર સુધીમાં કોઈ જ પરીક્ષામાં પક્ષીઓનો જે ડેટા છે એ કોમ્પ્રિહેન્શન તરીકે એટલે કે એક્સ્ટ્રેક્ટ તરીકે જેમાંથી પ્રશ્નો પૂરાય છે એમાં ક્યાંય આપ્યો નથી છતાં આપણે સમજવા માટે સમજી લઈએ ટોટલ આઠ પક્ષીઓની વિગત આમાં આપી છે એક પછી એક આપણે આઠે આઠ પક્ષીઓ જે છે એનો જે છે ટૂંકમાં ત્રણ વસ્તુની આપણે ખાસ માહિતી મેળવશું એનું સાઈઝ એટલે કે એની કદ એનું ફૂડ એ શું ખાય છે એન્ડ નેસ્ટિંગ સિઝન અને એની સ્પેશિયલી જે માળાની માળા બનાવવાની જે સીઝન છે એમની એ કઈ છે આ ત્રણ વસ્તુની આપણે આઠ પક્ષીઓની વિગત મેળવીશું સૌથી પહેલું જે પક્ષી છે એ છે વ્હાઇટ બ્રેસ્ટેડ કિંગફિશર સફેદ છાતીવાળું એ કિંગફિશર સાઇઝ છે એની બિટવીન મેના એન્ડ પિજન એટલે કે મેના અને કબૂતરની વચ્ચેની સાઈઝ છે જે આપણે બ્રેકેટમાં આપી છે ટ્વેન્ટી એઇટ સેન્ટીમીટર અઠ્યાવીસ સેન્ટીમીટરનું આ કિંગફિશર પક્ષી હોય છે વ્હાઈટ થ્રોટ એન્ડ સેન્ટર ઓફ બ્રેસ્ટ સફેદ એનું જે ગળું છે એ સફેદ હોય છે અને વચ્ચે બરાબર છાતી હોય છે બ્રાઉન હેડ એનું માથું જે બ્રાઉન છે એન્ડ મોસ્ટ ઓફ અન્ડર પાર્ટ્સ બાકીના બધા પણ એના જે છે એ બ્રાઉન કલરના છે સીન એટ પોન્ડ્સ ક્યાં જોવા મળે છે તો તળાવમાં બડલ્સ ખાબોચિયામાં એન્ડ રેઇન ફિલ્ડ ડીચિસ જે પાણીથી વરસાદથી ભરાયેલા પાણી હોય એમાં ખાસ જોવા મળે છે ઇનઅનડેન્ટેડ એટલે કે પેડી ફિલ્ડ જે ચોખાના જે ખેતર હોય છે પેડી ફિલ્ડ્સ જે પાણીથી ભરેલા હોય આપને ખ્યાલ છે તમે તમે ભણી ગયા છો સોશિયલમાં કે સૌથી વધારે જે છે એમને પાણીની જરૂર ચોખ્ખાના પાકને પડતી હોય છે પેડી ફિલ્ડ્સને તો એ જગ્યાએ જોવા મળે છે અને નિયર સીશો દરિયા કિનારે પણ જોવા મળે છે ફૂડ કિંગફિશરનું ફૂડ શું છે તો એ ફીસ ખાય છે ટેડ પોલ્સ નાના નાના દેટકાઓ ખાય છે લિઝાર્ટ્સ છે ગરોડીઓ ગ્રાસોપર્સ એટલે તીતી ઘોડા જે ઓરિજિનલી ઘાસ જેવા તણકલા જેવા દેખાતા હોય એન અધર ઇન્સેક્શન બીજા જીવજંતુઓ એમનો ખોરાક છે નેસ્ટિંગ સિઝન છે એની માર્ચ ટુ જુલાઈ બીજું પક્ષી આપણે વાત કરીએ ઇન્ડિયન રોબિન આ ઇન્ડિયન રોબિનની સાઇઝ છે સ્પેરો પ્લસ મતલબ ચકલીથી મોટી નાઇન્ટીન સેન્ટીમીટર ઓગણીસ સેન્ટીમીટરનું આ ઇન્ડિયન રોબિન પક્ષી હોય છે બ્લેક બર્ડ કાળું પક્ષી છે વિથ અ વ્હાઇટ પેચ ઓન વિંગ એમની જે પાંખ છે એના પાંખ ઉપર સફેદ પટ્ટા હોય છે રેડિસ વેન્ટ લાલ કલરનું પણ હોઈ શકે જેને કે ને રેડિસવેન્ટ મેલ હેઝ વ્હાઇટ શોલ્ડર્સ જે એમનું જે મેલ છે એટલે કે નર પક્ષી જે છે હેઝ વ્હાઇટ શોલ્ડર્સ એન્ડ બ્લેક અન્ડર પાર્ટ્સ એમનો ખભો જે છે એ સફેદ હોય છે અને અંડર પાર્ટ્સ અંદરના જે બધા ભાગ છે એ ખાડા હોય છે બરાબર તો અહીંયા ખાસ કરી જો રેડિસ વેન્ટ શબ્દ સમજાવી દઉં એ એને લાલ કલરની જાળી જેવો માર્ગ કહી શકાય એ ટાઈપનું એમનું શરીર ઉપર પેલા પાંખ જેમાં હોય છે ફૂડની વાત કરીએ તો ઇન્સેક્ટ એન્ડ એન્ધર એગ્સ જીવજંતુઓ અને એમના ઈંડા વોમ્સ નાના નાના કીડા સ્પાઇડર્સ કરોડિયા આવું બધું એ ખાય છે એટસેટ્રા વગેરે વગેરે નેસ્ટિંગ સિઝન તો એની સિઝન છે એપ્રિલ ટુ જૂન નેક્સ્ટ લોરા છે જેની 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 સાઇઝ છે સ્પેરો જેટલી જ એટલે કે ફોર્ટીન સેન્ટીમીટર અ બ્લેક એન્ડ યલો બર્ડ છે કાળું અને પીળું પક્ષી છે વિથ ટુ વ્હાઇટ વિંગ બાર્સ બે સફેદ જેને કહીને વિંગ બાર્સ છે પાક ઉપર બે સફેદ પટ્ટાવાળું એટલે કે કાળા અને પીળા રંગનું પક્ષી છે બે પટ્ટા હોય પાક ઉપર બ્લેક અને યલો મેલ એન્ડ ફિમેલ આર બેટર ડિફરન્સિએટેડ બાય અ બ્લેક ટેલ એમની પૂછ ઉપરથી ખબર પડે કે એ નર છે કે માદા પક્ષી છે ડિફરન્સીએટ એટલે ભેદ પડવો ક્રાઉન એન્ડ મેન્ટલ ઓફ બ્રીડિંગ મેલ્સ વે વરી ફ્રોમ યુનિફોર્મલી બ્લેક બ્લેક મિક્સ મચ યલો ઓન મેન્ટલ કે છે અજાણતાથી કાળા અને ભૂખરા રંગના પક્ષીઓનો ઉછેર છે ને એ જરા જુદી રીતે કરાય છે અહીંયા ખાસ તમને એ સમજાવી દઉં આપણે દસમા ધોરણમાં એક પાઠ આવે છે એની અંદર સ્પેશિયલી ચોખ્ખી ચોખવટ કરેલી છે કે ભાઈ પક્ષીઓની અંદર મેલ અને ફિમેલ આ બંનેનો ભગવાને જે છે થોડો રંગ અલગ આપ્યો છે અને એનું કારણ એ છે જનરલી આપણે માણસમાં એવું જોવા મળે છે કે સ્ત્રી જે છે એ પુરુષ કરતાં વધારે સુંદર હોય છે જ્યારે પક્ષીઓમાં આનાથી ઊંધું છે પુરુષ જેટલા જેટલા નર પક્ષી છે એ માદા પક્ષી કરતાં વધારે સુંદર છે તો એનું કારણ એ છે કે માદા પક્ષીનું રક્ષણ થવું બહુ જરૂરી છે એમની પ્રજાતિને આગળ ચલાવવા માટે માદા પક્ષી જરૂરી છે એટલે માદા પક્ષીને ભગવાને એવા ડલ કલરના બનાવ્યા છે કે જે કોઈના ધ્યાનમાં આવે નહીં ફૂડની વાત કરી લઈ તો ઇન્સેક્ટ ખાય છે જીવજંતુઓ ધેર એક્સ એમના ઈંડા ખાય છે એન લારવા અને ઈયળ ખાય છે નેસ્ટિંગ સિઝન મોટે ભાગે શું કહે છે ચીફલી મે ટુ સપ્ટેમ્બર મોટે ભાગે મેથી સપ્ટેમ્બરમાં હોય છે રેડ વેટલ્ડ લેપવિંગ લેપવિંગ તો આપણે આખી ચોપડી જ લેપવિંગ છે આપણી ટીટોળી પણ ટિટોળીમાં ખાસ પ્રકાર અહીંયા આપ્યો છે રેડ વેટલ્ડ લેપિંગ આવા પ્રકારની ટીટોડી વિશે આપણે વાત કરવાની છે તો કે છે સાઈઝ છે એની જે છે એ સાઈઝ કેટલી કીધી છે તો કે છે પેટ્રીજ પેટ્રીજનો મતલબ છે તેતર તેતરની સાઈઝની આજુબાજુ જેને આપણે વિલેજ હેન ગામની મરઘી કહે ગામ મરઘી પ્લસ માઇનસ બંને આપ્યું છે કે નીચે હોઈ શકે થર્ટી ટુ ટુ થર્ટી ફાઈવ સેન્ટીમીટર બત્રીસથી પાંત્રીસ સેન્ટીમીટર એનું જે છે કદ છે બ્લેક કેમ એન્ડ બ્રેસ્ટ એમની જે છે માથે બ્લેક કેપ પહેરાવ્યું એવું લાગે કાળી ટોપી હોય એવું આમાં લાગે છે અને કાળું મતલબ માથું કહી શકાય એન્ડ બ્રેસ્ટ એન્ડ રેડ બિલ વિથ બ્લેક ટીપ એન્ડ યલો લેગ્સ એને કહી શકીએ ને કે કાળું માથું છાતી અને કાળી અને લાલ ચાંચ અને પાછા પગ કેવા હોય છે પીળા હોય છે ફૂડ શું ખાય છે તો કે ઇન્સેક્ટ્સ ગ્રબ્સ એટસેટ્રા બરાબર ફૂડ શું ખાય છે તો કે જીવ જંતુ ખાય નાના નાના ગ્રબ્સનો મતલબ છે નાના કીડા ખાય છે વગેરે વગેરે ખાય છે ખાસ કરીને નેસ્ટિંગ સિઝન એની માળો બાંધવાની જે ઋતુ છે સિઝન કઈ હોય છે તો માળો બાંધવાની સમય વાળો હોય છે માર્ચ ટુ ઓગસ્ટ ઇટ ઇઝ વન ઓફ ધ રેયર બર્ડ્સ ધેટ લે એગ્સ ઓન ગ્રાઉન્ડ ખાસ તેના જોટી ટોળી જે છે એ શું કરે છે જમીન ઉપર ઇંડા મૂકે છે ભાગ્યે જ એવું પક્ષી કોઈ હશે કે જે જમીન ઉપર ઈન્ડિયા મૂકતું હશે એવા જમીન ઉપર ઈંડિયા મૂકવાવાળા પક્ષીઓમાંનું એક જે છે રેડ વેટલ્ડ લેપવિંગ છે ઓરિજિનલી લેપવિંગ જ્યાં ઇંડિયા મૂકે આપણે એના ઉપરથી આવનારું વર્ષ કેવું જશે એનું મોટે ભાગે તારણ કઢાતું હોય છે નેક્સ્ટ પાંચમું જે બર્ડ છે એ પેડીબર્ડ એટલે કે પોન્ડ હીરો આપણે કહીએ પોન્ડ હીરો એમ તળાવનો હીરો કહી શકીએ પેડી બર્ડ્સ જે કેવું છે ખેતરનું પક્ષી છે સાઈઝ એની જોઈએ તો સ્મોલર ધેન કેટલ ઇગરેટ ઢોરના કીડા ઢોર ઉપર કીડા બેસે ઢોર જનરલી કચરામાંથી કંઈ ખાતા હોય તો એમાં જે કીડા ઉડી ઉડીને એના શરીરમાં બેસી જતા હોય તો એ કેટલ ઇગરેટથી પણ નાનું છે ઓરિજિનલ અહીંયા અહીં તો એમ કીધું છે ફોર્ટી ટુ ફોર્ટી એટ સેન્ટીમીટર છે અર્થલી બ્રાઉન ઇન કલર વેન એટ રેસ્ટ જ્યારે આરામ કરતું હોય ત્યારે આવું બ્રાઉન કલરનું લાગે બટ વિથ ધ ગ્લેસનિંગ વ્હાઈટ વિંગ્સ પણ જ્યારે ઉડે આરામ ન કરતું હોય ત્યારે ચડકાટ મારે સફેદ ભાગ દેખાય ટોલ એન્ડ રમ ફ્લેશિંગ વેન ઇટ ફ્લાય વાત કરીએ ને કે જ્યારે ઉડે છે ત્યારે આ પક્ષીની પૂંછ અને અંતનો ભાગ જે છે એન્ડનો ભાગ એ ઝબકે છે ફૂડ છે એનો ફ્રોક્સ દેટકાઓ ફિશ માછલી ક્રેપ્સ કરચલા એન ઇન્ડ સેકન્ડ ખાય છે એમની માળા બંધાવવાની ઋતુ નેસ્ટિંગ સિઝન છે મે ટુ સપ્ટેમ્બર હવે રીવ ટેન આ જે પક્ષી જે છે એ ખાસ કરીને જે છે એ નદીનું પશુ છે રિવર ટેન પણ કહે છે કે નદીને લગતું છે એની જે સાઇઝ છે ક્રો સાઇઝ કાગડા જેવડી થર્ટી એટ ટુ ફોર્ટી સિક્સ સેન્ટીમીટર હોય ઓરેન્જ યલો બિલ છે એમની ચાંચ જે છે એ ઓરેન્જ અથવા ઓરેન્જ યલો કલરની છે બ્લેક કેપ કાળું માથું એન્ડ ગ્રેઈસ વ્હાઈટ અંડર પાર્ટસ અને નીચે બધા એમના જે અંદરના બધા શરીરના ભાગ છે એ કેવા છે ગ્રેઈસ વ્હાઈટ કલરના ફૂડ છે એ શું ખાય છે તો એમનું ફૂડ છે ફિશ માછલી જે છે એ ખાય છે માછલીની સાથે સાથે ખાસ તેને જો પ્રોન્સ ખાય છે એટલે કે ઝીંગા ખાય છે એન્ડ સ્વિમિંગ ક્રેપ્સ એટલે જે તરતા તરતા જે કરચલા છે એ તરતા કરચલા ખાય છે કરચલાઓના જે પ્રકાર છે આપણે જેને સાઈડ બોકર કહીએ તો અમુક જે છે એ પથ્થરોની તિરાડમાં રહેતા હોય છે જ્યારે અમુક જે છે એ પાણીની અંદર તરતા હોય છે તો એ તરતા કરચલા એ ખાય છે નેસ્ટિંગ સિઝન છે એની મે ટુ જૂન નેક્સ્ટ બાકીના બે પક્ષીઓ જે છે એમાં છેલ્લેથી આગલું એક પક્ષી લઈ લઈએ આપણે બ્રોન્ઝ વિન્જ ઝકાના જકાના એક પક્ષી છે એ પક્ષીનું કદ છે ઇક્વલન્ટ ટુ વિલેજ હેન ગામની મરઘીને બરાબર ગામની જે મુરઘી હોય એને સમાંતર એનું જે કદ છે ટ્વેન્ટી એઇટ ટુ થર્ટી વન સેન્ટીમીટર ડાર્ક અપર વિંગ એમની ઉપરની જે પાંખ છે એ ડાર્ક હોય છે અને અંડર વિંગ બ્રોન્ઝ ગ્રીન અપર પાર્ટ એન્ડ બ્લેક ઇઝ અંડર પાર્ટ ઉપરનો ભાગ કેવો છે બ્રોન્ઝ ગ્રીન એકદમ લીલો એવો અને બાકી અંદરના ભાગ બધા બ્લેક ઇઝ કાળાશ પડતું હોય છે ફૂડ શું છે તો એ સીડ્સ એન્ડ રૂટ્સ એટસેટ્રા જે બીજ છે દાણા છે આપણે કે સીડ્સ અને મૂળ ખાય છે દાણા અને મૂળ રૂટ એટલે મૂળ ખાય છે નેક્સ્ટિંગ સિઝન છે એની જૂન ટુ સપ્ટેમ્બર લાસ્ટ બર્ડ આપણા સેલિબ્ર લેશનમાં ઇન્ડિયન રોલર જેને આપણે બ્લુ જે કહે છે એમનું જે સાઇઝ છે જે પીજન એટલે કે કબૂતર જેટલી જ થર્ટી થ્રી સેન્ટીમીટર અને એનું છે જેને આપણે એક વર્ડ અહીંયા આપ્યો છે કે રૂફોઝ રૂફોઝ બ્રાઉન આવા પ્રકારનો બ્રાઉન કલર હોય છે ઓન નેપ એટલે કે બેક ઓફ નેક ગળાની પાછળનો જેને આપણે બોચી કહીએ કોઈ બોચી પકડે ને તો બોચી અને એની નીચેનો ભાગ જે આખો કેવો છે એ રૂફોસ બ્રાઉન કલર છે પાર્ટ્સ વાઇલ સ્ટીકિંગ ઓન ઇયર કવર્ડ્સ એન્ડ થ્રોટ બરાબર તેમના કાન અને ગળામાં લાંબા લીટા હોય છે સ્ટ્રેકિંગ ઓન સ્ટ્રાઇક સ્ટ્રેકિંગ કે ને લીટા હોય છે એન્ડ ગ્રીન ઇઝ મેન્ટલ અને ખાસ કરીને આવો જેને કહે ને કે લાંબા લીટા હોય ને ગ્રીન રંગનું આખું મંડળ હોય છે મુખ મંડળ લીલા કલરનું ખાય છે શું તો એ ઇનસેક જીવ જંતુ હોય એને ફૂડ છે નેસ્ટિંગ સિઝન છે ફેબ્રુઆરી માર્ચ ફેબ્રુઆરીથી માર્ચ મહિનામાં એક જે છે એ માળો બંધ છે આઈ હોપ આપને સમજાઈ ગયો હશે આખું લેશન જે છે એ સલીમ અલી વિશે છે અને બાકીનો જે બીજો છે એ આઠ પક્ષીઓ વિશે થોડી માહિતી આપી છે જેમને પક્ષીનો અભ્યાસ કરવામાં રસ હોય એના માટે આ માહિતી જે છે એ વધારે ઇન્ટરેસ્ટિંગ એમને લાગશે બાકી પરીક્ષાની દૃષ્ટિએ મેં તમને વાત કરી જ્યાં સુધી સલીમ અલી વિશે વાત છે એટલું ખાસ તૈયાર કરવાનું છે થેન્ક યુ વેરી મચ ફોર વોચિંગ ઇઝી ઇંગ્લિશ વર્ડ